આ વિડીયો ની અંદર આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12 જોવાના છે. હવે જો રકમ શું આપી છે એની, એક ઓડાના છત પરથી, એટલે આ ઓડાની છત છે, ઓડાના છત પરથી 2 મીટર દોરી વડે 0.1 કેજી દરનો, 0.1 કેજી દરનો એક ગોરાને લટકાવેલ ગોરાને દોલિત કરવામાં આવે છે. એટલે અહીંયાથી તમે દોલિત કરો છો, એટલે આમ ખેંચીને છોડી દો છો, એટલે મહત્તમ એ આટલા સુધી ખેંચીને પછી છોડી દેવામાં આવે, એટલે આ રીતે દોલન કરશે આમ. જ્યારે ગોરો ગોરાની મધ્યમાન સ્થાન પાસે ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે, તો ગોરો અંત્યબિંદુ પાસે પહોંચે ત્યારે અને મધ્ય સ્થાને પહોંચે ત્યારે દોરીને કાપી નાખવામાં આવે, તો આ ગોરાનો ગતિપથ કેવા પ્રકારનો હશે તે જણાવો. હવે સમજો, ગોરો અહીંયાથી જો મધ્યમાન સ્થાને એની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, ધારો કે આ દિશામાં ગોરો ગતિ કરતો હોય, આ તરફ એનો વેગ હોય વી બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ. હવે ધીમે ધીમે જેમ ઉપર જાય એમ એનો વેગ ઘટતો જાય અને આ અંત્યબિંદુ પાસે પહોંચે એટલે સ્થિર થાય અને પાછો ગતિ કરતો કરતો નીચે જાય એમ વેગ વધતો જાય ગુરુત્વાકર્ષી બળના કારણે. અહીંયા ક્ષણ પૂરતો સ્થિર થાય, ગુરુત્વાકર્ષી બળ લાગે એટલે પાછો નીચે જાય, એટલે અહીંયા એનો વેગ મહત્તમ હોય. આ જે વેગ છે એ મહત્તમ પાછો ઉપર જાય અહીંયાથી અને પાછા અંત્યબિંદુએ, બીજી બાજુ અંત્યબિંદુએ પહોંચે એટલે ક્ષણ પૂરતો સ્થિર થાય. તો નંબર 1, અંત્યબિંદુ પાસે દોરીને કાપી નાખવામાં આવે તો એ વખતે ગોરો સ્થિર હતો અને સ્થિર હોય તો ફક્ત ગુરુત્વાકર્ષી બળ, જેવી દોરી કાપી નાખો એટલે ગુરુત્વાકર્ષી બળના કારણે એ શિરોલંબ અધો દિશામાં મુક્ત પતન કરશે. અંત્યબિંદુ પાસે દોરી કાપી લેવામાં આવે, કાપી નાખવામાં આવે તો તે બિંદુ પાસે વેગ શૂન્ય હોવાથી, મતલબ ગોરો છે એ બિંદુ પાસે ક્ષણ પૂરતો સ્થિર હોય અને દોરી કાપી નાખો એટલે ગુરુત્વાકર્ષી, બળને લીધે તે શિરોલંબ નીચેની તરફ, શિરોલંબ અધો દિશામાં ગતિ કરે છે, અધો દિશામાં ગતિ કરે છે અથવા તો મુક્ત પતન કરે છે. નંબર 2, હવે બી નંબરમાં મધ્યમાન સ્થાને હોય ત્યારે શું થાય? ધારો કે અહીંયા મધ્યમાન સ્થાને અહીંયાથી ગતિ કરતો કરતો આ ગોરો આમ નીચે ગયો, તો અહીંયા એની સ્પીડ છે ને મહત્તમ હોય. હવે સમક્ષિતિજ દિશામાં એ વેગ છે અને દોરી કાપી નાખો તમે, એટલે ગતિ કરતો કરતો એક તો ગુરુત્વાકર્ષી બળ નીચે લાગે અને આ તરફ પણ વેગ છે એનો, એટલે એની ગતિપથ આ પ્રકારનો બનશે આમ. અને આવી આવા ગતિપથને આપણે કયો કહીએ છીએ? પરવલય. એટલે જો મધ્યમાન સ્થાને ગોરાનો સમક્ષિતિજ દિશામાં વેગ, સમક્ષિતિજ મહત્તમ હોવાથી ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ, ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગોરાનો ગતિપથ પરવલય આકારનો બને છે. તો આટલું લખો એટલે અહીંયા આ દાખલો પૂરો થાય. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.